માણાવદરમાં પોલીસ સ્ટેશન ખાતે ઈદ મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. આગામી રવિવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવશે, જેના સંદર્ભે શહેરના માર્ગો પર જુલુસ પણ કાઢવામાં આવતું હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંહ સાહેબના આદેશથી અને નાયબ પોલીસ અધિક્ષક જેબી ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન વી આંબલિયા સહિત મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ, વેપારી એસોસિએશનના પ્રમુખ અશોકભાઈ લખુમલ, વિક્રમસિંહ ચાવડા, હરિભાઈ ભૂત સહિત વેપારીઓ, અગ્રણીઓ, આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આપણે આવનાર 10 તારીખના રોજ રવિવાર હોય અને ત્યારે ઈદે મિલાદનો મુસ્લિમ સમાજના તહેવાર હોય એ સબબ આજે આ માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આપણે શાંતિ સમિતિની એક બેઠક રાખવામાં આવેલ, જેમાં માણાવદરના તમામ હિન્દુ મુસ્લિમ તથા અન્ય આગેવાનોની હાજરીમાં એ લોકોને આપણે સૂચના આપવામાં આવેલ કે આપણો જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે શું શું તકેદારી રાખવી એ સબબ એ લોકોને સૂચનાઓ આપી અને આ મિટિંગ પૂર્ણ કરેલ છે. માણાવદરમાં આવનારી 10 તારીખે ઈદે મિલાદના કાર્યક્રમોને અનુસંધાને આજે પીએસઆઈએ શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવેલી, એમાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એને માટે સર્વે ધ્યાન રાખવું અને જે સૂચનો હતા એ સૂચનો કરવામાં આવ્યા. માણાવદર આમ મુસ્લિમ સમાજનો પ્રમુખ છું. આજે અમારા માણાવદરના પીએસઆઈ સાહેબ મેડમ સાહેબે શાંતિ સમિતિની બેઠક બોલાવેલી, એમાં તમામ સમાજના આગેવાનો, નગરપાલિકાના સભ્યો, તમામ પક્ષના આગેવાનો બધા હાજર રહ્યા હતા. આવતા રવિવારે 10 તારીખે મુસ્લિમ તહેવાર છે ઈદે મિલાદ, એના અનુસંધાને બેઠક હતી અને એમાં અમને પીએસઆઈ સાહેબે જે સૂચનાઓ આપી છે એ મુજબ અમે પણ અમલવારી કરશું અને અહીંયા માણાવદર ઇતિહાસમાં ક્યારેય કોઈ હિન્દુ મુસ્લિમનો અનિચ્છનીય બનાવ નથી બન્યો એ પણ અમે સાહેબને વાત કરી છે અને આ તહેવાર 10 તારીખનો તહેવાર પણ ખૂબ સારી રીતે જાય એવું અમે તમામ સમાજના આગેવાનો સાથે રહીને કાર્ય કરશું અને સાથે રહીને અમે તહેવાર ઉજવશું એવી અમારી સૌની અપેક્ષા છે.